सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। डीसामां फ्लायओवरनी कामगीरी करी रहेली रचना कंस्ट्रक्शन कंपनी ने सरकारी बाबूना आशीर्वाद, सरकारनी तिजोरीने करोड़ोनुं नुकसान पहोंचाड़नार रचना कंस्ट्रक्शन कंपनी ने मात्र 65 लाखनो दंड करी अधिकारीओए आपी क्लीन चीट। दियोदर खेतीवाड़ी उत्पन्न बजार समितिना चेरमेन अने वाइस चेरमेन माटे आजे योजाई चूंटणी। शिवाभाई भूरिया अने ईश्वरभाई तरक वच्चेना चूंटणी जंगनुं आવતીકાલે આવશે પરિણામ। કોરોના વાયરસના લીધે જોવા મળ્યું વધુ એક પરિવર્તન। જિલ્લાના 2237 બાળકોને વાલીઓએ આર્થિક સંકડામણ અને તોતિંગ ફીના પગલે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં અપાવ્યો પ્રવેશ। કોરોનાએ લગાવ્યું શક્તિ અને ભક્તિના પર્વને ગ્રહણ, સરકારની ગાઈડલાઇનથી વેપારીઓ સહિત ખેલૈયાઓમાં પણ નિરાશા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં 222.74 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ફ્લાયઓવરની કામગીરી રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ આ કંપનીની દબંગાઈ નીચે બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર પણ દબાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આ રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સરકારની કોઈપણ જાતની મંજૂરી લીધા વગર સરકારી જમીનનો ન માત્ર ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ તે જમીનને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે। તેમ છતાં ડીસામાં સરકારી જમીન ઉપર તૈયાર કરવામાં આવેલા બગીચા ઉપર સ્ટે આપતા જિલ્લા કલેક્ટરે આ કંપનીને સરકારની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવા છતાં માત્ર 65 લાખનો દંડ ફટકારી કરવા ખાતરની કાર્યવાહી કરી છે। ડીસામાં અત્યારે રચના કન્સ્ટ્રક્શન કંપનીની મનમાનીથી નગરજનો પરેશાન થઈ ગયા છે। આ કંપનીની મનમાની એટલી હદ સુધી વધી ગઈ છે કે સરકારી તિજોરીને પણ નુકસાન પહોંચાડવામાં રચના કન્સ્ટ્રક્શન કંપની જરા પણ ડરતી નથી। ડીસા શહેરના હવાઈ પિલર મેદાન નજીક આવેલી સરકારી મેદાનમાં એક સમયે જ્યાં બાળકો ક્રિકેટ રમતા હતા તે મેદાન પર રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બ્રિજની કામગીરી દરમિયાન નીકળતો કાટમાળ નાખી દેવામાં આવ્યો હતો। આ જગ્યા સરકારી જગ્યા છે અને સરકાર દ્વારા આ મેદાનમાં જ્યારે કોઈ આનંદ મેળો આવે કે કોઈ જાદુગરના શોનું આયોજન કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા 200x200 ફૂટ જગ્યાના પ્રતિદિનના 9000નું ભાડું વસૂલ કરવામાં આવે છે, પરંતુ રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ મેદાનની 1000 ફૂટ જગ્યા છેલ્લા 1.5 વર્ષથી સરકારની મંજૂરી વગર વાપરવામાં આવતી હતી। ત્યારબાદ આ બાબતે ડીસાના એક જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટરને અરજી કરતા જિલ્લા કલેક્ટરે આ બાબતે સ્થાનિક નાયબ કલેક્ટર પાસે અહેવાલ મંગાવીને 1.5 વર્ષ સુધી 1000 ફૂટ સરકારી જગ્યા સરકારની મંજૂરી વગર વાપરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનાર રચના કન્સ્ટ્રક્શન કંપનીને માત્ર 65 લાખ રૂપિયા ભરવાનો આદેશ કરી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડનાર રચના કન્સ્ટ્રક્શન કંપનીને જાણે ક્લીન ચીટ આપી દીધી। જે જગ્યા પર જ્યારે કોઈ મનોરંજનના હેતુ માટે વાપરવા માટે સરકાર 200x200 ફૂટના પ્રતિદિન 9000 રૂપિયા વસૂલતી હોય ત્યારે 1.5 વર્ષ સુધી 1000 ફૂટ જગ્યા સરકારની મંજૂરી વગર વાપરનાર રચના કન્સ્ટ્રક્શન કંપનીને જિલ્લાનું તંત્ર માત્ર 65 લાખનો દંડ ફટકારે તે કેટલું વ્યાજબી કહેવાય? સરકારના અધિકારીઓની આવી મિલકત ભગત સામે ડીસાના આગેવાનો પણ સવાલ ઉઠાવી રહ્યા છે। ડીસાની અંદર જે રચના કન્સ્ટ્રક્શન દ્વારા એક ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, એ ઓવરબ્રિજના કામના કારણે જેનો મલબો, એનો ખરાબ માલ, માટી, ટેફા અને રોડ ખોદવાનો જે મલબો નીકળ્યો એ બધો જ મલબો એમને હવાઈ પિલર મેદાનમાં નાખવામાં આવ્યો હતો। આ મેદાન બનાસકાંઠા કલેક્ટરના નેજા હેઠળ છે, એનું ભાડું જે કંઈ ભરવાનું થાય કલેક્ટરમાં ભરવાનું થાય છે અને આના માટે અગાઉ પણ મંજૂરી લેવી પડે અને ભાડું અગાઉ ભરવાનું હોય છે, જેના માટે આ રચના કન્સ્ટ્રક્શને કોઈ મંજૂરી લીધી નથી, અગાઉ ભાડું ભર્યું નથી અને આખું જ મેદાન બાનમાં લઈ અને વાપરવામાં આવ્યું છે। જ્યારે આ મેદાનની અંદર કોઈ પણ મનોરંજનના સાધનો આવે, ફનફેર આવે, મેળો આવે, જાદુગર આવે,
તો એને 200 બાય 200 રોજનું 9000 રૂપિયા લેખિયાનું ભાડું ભરવામાં આવે છે. આની કને એ વાતની કંઈ વાત જ કરવામાં આવી નથી. જ્યારે એક વર્ષ પછી અમે આમના ઉપર આઈટીઆઈ કરી કે આનું કેટલું ભાડું લેવામાં આવ્યું છે, કેટલી જમીન વાપરે છે, એના માટેની તપાસ કરો, ત્યારે કલેક્ટર સધળા જાગ્યા અને એની તપાસના આદેશો આપ્યા. એસડીએમને તપાસ સોંપી, એસડીએમે આની જે જગ્યા વપરાતી હતી એનાથી ઓછી જગ્યા બતાવી, ઓછા દિવસો બતાવ્યા અને એકદમ નોમિનિયલ કંઈક 65 લાખ જેવો સામાન્ય દંડ કરી અને ડીસાની પબ્લિકને રાજી કરવાનું કામ કર્યું હતું. અને એના પછી પણ એવું સાંભળવા મળ્યું છે કે આની અંદર મોટું રાજકારણ રમાઈ ગયું છે અને કલેક્ટરો જેવા એસડીએમ જેવા સાથે મળી અને સામાન્ય 5 લાખ જેવો દંડ ભરવાનો ફરી નવો હુકમ કર્યો છે. એટલે વાળેઘરીએ હુકમો બદલવા, ઓછો દંડ કરવો, એના માટે આ રચના કન્સ્ટ્રક્શનથી કોઈ ડરે છે? આ મોટો કોઈ અધિકારી કે કોઈ રાજકારણનો મોટો દબાવ છે? જ્યારે આ મેદાનની અંદર કોઈ મેળો આવેલો, આગળ જાદુગર આવ્યું હતું, એને 30 દિવસનું ભાડું ભર્યું, 31 દિવસ માટે જાદુગર ચલાવ્યું, તો 1 દિવસનું ભાડું ન ભરવાના વધારે વાપરવાના કારણે એનો તમામ તંબુ જો કલેક્ટર એસડીએમ સાહેબ લઈ શકતા હોય તો આટલો મોટો મલબો અને આટલું મોટું જો મેદાન માનમાં રાખતું હોય તો એના ઉપર કેટલી કાર્યવાહી થાય, કેટલો દંડ થાય અને કેટલું ભાડું થાય એ માનું કંઈ જ કરવામાં આવ્યું નથી. તમામ વસ્તુને ભીની સંકેલવામાં આવી છે અને આની અંદર શું કારણ કે શું ગૂંચણું ગોકોણું છે એની આજ સુધીને કોઈને ખબર પડવામાં આવી નથી. 7 કરોડ જેવી માત્ર રકમ જો ડીસાના હિતમાં આની જોડે વસૂલ કરીને વાપરવામાં આવી હોત તો ડીસાની આન બાન અને શાન એક બે ઘડી જોવાઈ થઈ જાત. પણ એના ઉપર તમામ વસ્તુને આમને નેસ નાબૂદ કરી નાખી છે અને કલેક્ટર સાહેબે આનો દંડ કેમ ઓછો કર્યો તેને પબ્લિકની સામે આનો ખુલાસો કરવો પડે એવી જનહિતની માંગણી છે. સરકારી અધિકારીઓની બેવડી નીતિ રચના કન્સ્ટ્રક્શન કંપની સામે કરવામાં આવેલી કાર્યવાહીને લઈ જોવા મળી રહી છે. કારણ કે જે જગ્યા પર રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સરકારની મંજૂરી વગર તેનો 1.5 વર્ષ સુધી ઉપયોગ કરવામાં આવ્યો હતો તે જગ્યાની બાજુમાં જ ડીસા નગરપાલિકા દ્વારા 3 વર્ષ અગાઉ તૈયાર કરવામાં આવેલા નાનાજી દેશમુખ ગાર્ડનને સરકારની મંજૂરી વગર બનાવવામાં આવતા છેલ્લા 3 વર્ષથી બગીચાને સ્ટે આપીને તાળું મારી દેવામાં આવ્યું છે. સરકારી અધિકારીઓ દ્વારા લોકોના હિત માટે તૈયાર થયેલા બગીચા પર સ્ટે આપવામાં આવતો હોય તો ખાનગી કંપનીને બનાસકાંઠા જિલ્લાના સરકારી અધિકારીઓ કેમ પોષી રહ્યા છે તે ઘણું બધું કહી જાય છે. અત્યારે આપણે અહીંયા ડીસાના હવાઈ પિલર મેદાનમાં ઊભા છીએ અને ત્યાં ડીસાનો આપણો નાનાજી દેશમુખ ગાર્ડન પણ આવેલો છે. કોઈપણ ટેકનિકલ બાબતોને લઈ અને એ ગાર્ડનને બંધ કરી દેવામાં આવે છે જે લોકહિત માટે લોકોના ટેક્સના નાણાં જેમાં વપરાયેલા છે. રાજકીય કિંદાખોરીના પગલે એ બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે હવાઈ પિલ્લર મેદાનમાં રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા જે મલવો ઠાલવેલો હતો જે બાબતે કેટલાક એમણે 65-66 લાખ રૂપિયા જે ભરવાના કાઢેલા છે એ બાબતે લોકમુખે સાંભળવા મળે છે કે હજુ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. મારું એવું કહેવું છે કે જ્યારે લોકોના નાણાંના પૈસાનો લોકહિતનો ગાર્ડન એ બંધ કરી દેવામાં આવે છે એક બાજુ, જ્યારે બીજી બાજુ જ્યારે કોઈ પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન કંપની સરકારી મિલકતનો ઉપયોગ કરે છે, પરમિશન નથી લેતી અને એને પોષવામાં આવે છે, આવું બે ધારી તલવાર ચલાવવાનો શું મતલબ છે? જે કોઈ સત્તાધિકારીઓના અંડરમાં આવે છે આપણે લોકોને એવું માનવાને કારણ છે કે આવી બે ધારી રાજનીતિ અને બ્યુરોક્રેટ્સ જે છે એમને ખરેખર તો કાયદા મુજબ ચાલવું જોઈએ, એમને કોઈને પોષવાની જરૂર નથી. પરંતુ ડીસાની જનતાના મનમાં પ્રશ્ન છે કે ગાર્ડન વહેલી તકે ખોલવો જોઈએ અને જે કોઈ કન્સ્ટ્રક્શન કંપની સરકારી જે મિલકત છે એનો દુરુપયોગ કર્યો હોય તો એની પાસેથી દંડ વસૂલવો જોઈએ. ડીસામાં કરોડોના ખર્ચે કામ કરી રહેલી રચના કન્સ્ટ્રક્શન કંપની પ્રત્યે સરકારી અધિકારીઓની રહેમ દ્રષ્ટિ કેટલી છે તે તમે સમજી ચૂક્યા હશો. અને સરકારના અને સરકારી અધિકારીઓના 4 હાથ હોય તેમ રચના કન્સ્ટ્રક્શન કંપની શહેરમાં સરકારી તિજોરીને બે રોકટોક નુકસાન પહોંચાડી રહી છે અને ખુદ સરકારના જ અધિકારીઓ આ કંપનીને પણ પોષી રહ્યા છે. ડીસામાં ફ્લાયઓવર બનાવવાનું કામ કરી રહેલી રચના કન્સ્ટ્રક્શન કંપની ઉપર સરકાર અને વહીવટીતંત્રના 4 હાથ હોય તેવું વર્તમાન પરિસ્થિતિને જોતા જોવા મળી રહ્યું છે. ડીસા શહેરમાં છેલ્લા 1.5 વર્ષથી રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સરકારની કોઈપણ જાતની મંજૂરી લીધા વિના હવાઈ પિલ્લરમાં આવેલા મેદાનનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. હવાઈ પિલ્લર મેદાનની 1000 ફૂટ જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે અહીં પુલ બનાવવાની કામગીરી દરમિયાન ઠલવામાં આવતો કાટમાળ પાથરવામાં આવી રહ્યો છે, જેના કારણે આ મેદાન બાળકોને રમવા માટે ઉપયોગી થતું હતું તે મેદાન અત્યારે બિનઉપયોગી બની ગયું છે. એક સમયે આ મેદાનની અંદર બાળકો મોટી સંખ્યામાં ક્રિકેટ જેવી રમતો રમતા હતા. શહેરમાં મેદાનોની ઘટતી જતી સંખ્યા વચ્ચે આ એક મેદાન એવું હતું કે જે બાળકોને ક્રીડાંગણ માટે ઉપયોગી સાબિત થતું હતું. પરંતુ રચના કન્સ્ટ્રક્શન કંપનીએ આ મેદાન ઉપર રોડ બનાવવા માટે જે કાટમાળ હતો તે કાટમાળ ઠાલવી દેતા આ મેદાનની આખી હાલત દુર્દશા જેવી થઈ ગઈ છે. આ મેદાન કેમ આવું થયું તે બાબતે
ડીસાના કેટલાક જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટરને એક અરજી કરી હતી અને આ મેદાનમાં કાટમાળ નાખવા માટે રચના કન્સ્ટ્રક્શન દ્વારા કોઈ મંજૂરી લેવામાં આવી છે કે નહીં તેની માહિતી માંગી હતી. ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી કોઈ પ્રકારની માહિતી માંગવામાં આવી નથી. ત્યારે આ મેદાનનો ઉપયોગ કરવા માટે જ્યારે સરકાર દ્વારા 200x200 ફૂટનું પ્રતિદિન 9000 રૂપિયા લેખે ભાડું લેવાતું હોય ત્યારે આટલી હજારો ફૂટ જગ્યા જે છેલ્લા 1.5 વર્ષથી રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કોઈપણ મંજૂરી વગર ઉપયોગમાં લેવામાં આવતી હતી તેના સામે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી આ બાબતે જ્યારે તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તંત્રએ કરોડો રૂપિયાનો જે સરકારી તિજોરીને નુકસાન કર્યું હતું રચના કન્સ્ટ્રક્શન કંપનીએ તે જ રચના કન્સ્ટ્રક્શન કંપનીને માત્ર 65 લાખ રૂપિયાનો દંડ ફટકારી આ આખે આખા મામલા ઉપર ઢાંગ પીછડો કરવાનો પ્રયાસ કર્યો હતો. તમે પણ સમજી શકો છો કે જે જગ્યા ઉપર સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય ત્યાં માત્ર 65 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે તે કેટલું યોગ્ય કહેવાય. અત્યારે તો રચના કન્સ્ટ્રક્શન કંપની સરકાર અને સરકારી અધિકારીઓ વચ્ચે જાણે કોઈ મિલીભગત ચાલતી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ મિલીભગતના કારણે જ અત્યારે સરકાર અને વહીવટીતંત્ર રચના કન્સ્ટ્રક્શન કંપનીને પોષી રહી છે. બાજુમાં જ આવેલું નાનાજી દેશમુખ ગાર્ડન જે લોકો માટે ઉપયોગી સાબિત થાય અને લોકોને એક ક્રીડાંગણ મળી રહે તે માટે બનાવવામાં આવ્યું હતું તે સામાન્ય ટેકનિકલ ખામીના કારણે સરકારે છેલ્લા 2 વર્ષથી તેની પર સ્ટે લાવી દીધો છે. તે ગાર્ડન ખોલવા માટે પણ અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં સરકારને લોકહિતના કામની અંદર જરાય રસ નથી અને એની પરથી સ્ટે પણ હટાવવામાં આવતો નથી. જ્યારે સરકારની જગ્યાનો એક ખાનગી કંપની દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને સરકારી તિજોરીને મોટું નુકસાન પણ પહોંચાડવામાં આવી રહ્યું છે તેમ છતાં જિલ્લાનું વહીવટીતંત્ર આંખો મીચી રહ્યું છે અને માત્ર નામ પૂરતો દંડ કરી કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે રચના કન્સ્ટ્રક્શન કંપની ઉપર સરકાર અને વહીવટીતંત્રના કેમ 4 હાથ છે તે જનતા પૂછી રહી છે. હરેશ ઠાકોર, ડીકે ન્યૂઝ ચેનલ, ડીસા. પાલનપુર શહેરના જૂના આરટીઓ સર્કલ ઉપર ગઈકાલે રાત્રિના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પાલનપુર શહેરના જૂના આરટીઓ સર્કલ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક પાલનપુર શહેરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં રહેતા રાકેશભાઈ રાવલ ગતરાત્રે આરટીઓ સર્કલ તરફથી ઘર તરફ જતા આગળ જતી ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો અને ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસને થતાં પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માતની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લાખણી તાલુકા પંચાયતમાં બીજી ટર્મના પ્રમુખ અને ઉપપ્રમુખના પદનો ચાર્જ સોંપવામાં આવ્યો. લાખણી તાલુકામાં 13 માર્ચ 2018 યોજાયેલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના 11 સદસ્યો હોવાથી તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ત્રાહી થઈ હતી જેથી પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી કરવા માટે તાલુકા વિકાસ અધિકારીની સમક્ષ ચિઠ્ઠી ઉછાળીને ચૂંટણી કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ તરફથી મહેશભાઈ દવે પ્રમુખ અને ગંગાબેન સુરેશભાઈ ઉપપ્રમુખ બન્યા હતા. ત્યારબાદ 2018નું પહેલું બજેટ ના મંજૂર થતાં તાલુકા પંચાયત વિવાદમાં આવી ગઈ હતી અને પછી કોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવ્યા હતા. 25 મહિના બાદ આજે હાઈકોર્ટે કોંગ્રેસના પ્રમુખ મહેશ દવે તરફી હુકમ કર્યો હતો અને સુષુપ્ત અવસ્થામાં રહેલી લાખણી તાલુકા પંચાયતમાં આજે ફરી પ્રમુખ તરીકે મહેશભાઈ દવે અને ઉપપ્રમુખ તરીકે ગંગાબેન સુરેશભાઈ પટેલને નિયુક્ત કરી ચાર્જ સોંપવાની જાહેરાત તાલુકા વિકાસ અધિકારી ડીસી વ્યાસે કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં અમારી લાખણી તાલુકા પંચાયતની જે કાર્યવાહી ચાલુ હતી તેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે 17/9 જે હુકમ કર્યો હતો અમને ચાર્જ સોંપવાનો, પરંતુ કેટલાક કારણોસર કે મનસા ન હોવાના કારણે અમને ચાર્જ સુપ્ર થતો ન હતો, પરંતુ ચૂંટણી જાહેર કરી હતી એના બદલે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કેટલાક લોકોએ એમસી અને અમે રિવ્યૂ પિટિશન ફાઇલ કરી હતી. એની આજરોજ સુનાવણી થતાં નામદાર ગુજરાત હાઈકોર્ટે સૌથી પહેલાં ચાર્જ આપીને પછી સુનાવણી થશે તે અંગેનું કડક વલણ હત્યા કરતાં આજરોજ અમને પ્રમુખ તરીકે હું મહેશકુમાર કાંતિલાલ દવે અને ઉપપ્રમુખ તરીકે ગંગાબેન સુરેશભાઈ પટેલને અને ચૂંટાયેલી બોડીને આજરોજ ચાર્જ સુપ્રત કરે છે. એ ચાર્જ અમે સંભાળી લીધેલ છે. અધિકારી બનાસકાંઠા પાલનપુરના આદેશ નંબર 2 પંચાયત તાલુકા પંચાયત લાખણી 2771 10/2020 આદેશથી લાખણી તાલુકા પંચાયતનો ચાર્જ સુપ્રત કરવા બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલ IPA નંબર 12/2018 કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના 17/9 ઓરલ ઓર્ડર અનુસાર તાલુકા પંચાયત લાખણીનો ચાર્જ લાખણી તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓને
સુપ્રત કરવા જણાવેલ હોય લાખણી તાલુકા પંચાયતને પુનર્જીવિત કરી કરવામાં આવે છે અને લાખણી તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોને તાલુકા પંચાયત લાખણીનો ચાર્જ સુપ્રત કરવામાં આવે છે, જે અનુસાર આજે અમે આ ઓર્ડરનો અમલ કરી દીધો છે। થરાદ તાલુકાના વામી ખાતે કરંટ લાગેલ કપિરાજને સારવાર માટે થરાદ વન વિભાગની ઓફિસે મોકલવામાં આવ્યો હતો। થરાદ તાલુકાના વામી ખાતે આજે કરંટ લાગતા કપિરાજ ઘાયલ થયા હતા, જેમાં વામી ગામના સેવાભાવી લોકોએ તાત્કાલિક કપિરાજને વન વિભાગ ખાતે લઈને આવ્યા હતા। થરાદ વન વિભાગની ટીમ દ્વારા કપિરાજની સારવાર કરવામાં આવી હતી, જેમાં વન વિભાગના એનવી પ્રજાપતિ ફોરેસ્ટ ઓફિસર તમામ ટીમ હાજર રહી કપિરાજની સારવાર કરી હતી। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આજે યોજાઈ ચૂંટણી। શિવાભાઈ ભુરિયા અને ઈશ્વરભાઈ તરક વચ્ચેના ચૂંટણી જંગનું આવતીકાલે આવશે પરિણામ। કોરોના વાયરસના લીધે જોવા મળ્યું વધુ એક પરિવર્તન। જિલ્લાના 2237 બાળકોને વાલીઓએ આર્થિક સંકળામણ અને તોતિંગ ફીના પગલે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં અપાવ્યો પ્રવેશ। કોરોનાએ લગાવ્યું શક્તિ અને ભક્તિના પર્વને ગ્રહણ। સરકારની ગાઈડલાઇનથી વેપારીઓ સહિત ખેલૈયાઓમાં પણ નિરાશા। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી। બોલો, લો આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી। કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। ઝઘડા મિટાઓ, વાડ કરાવો કોબરા વાડના થાંભલા। મેં હું કુમારજી કા ઘર। કુમારજી જો અપના સારા કિંમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ, સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય। કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા, જિસકે અંદર સારા ઘર સમાયા। અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર, ડ્યુરાશાઇન એક્સટેન્શિયો કે સંગ જીઓ બેફિકર, મેન્ટેનન્સ સે મત હો પરેશાન। ડ્યુરાશાઇન એક્સટેન્શિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન। બનાવો આપની વૈશ્વિક અને ઝળહળતી કારકિર્દી। ઉત્તર ગુજરાતમાં સ્થાપિત અને ઉદ્યોગ જગતમાં વિદ્યાર્થીઓની ઉચ્ચ ગુણવત્તા માટે સુપ્રસિદ્ધ એવી ગણપત યુનિવર્સિટીના વિભિન્ન એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, કમ્પ્યુટર એપ્લિકેશન્સ, કોમર્સ, સોશિયલ સાયન્સ, ફાર્મસી, પ્યોર સાયન્સ, આર્કિટેક્ચર, ડિઝાઇન, લો અને મેરીટાઇમ જેવા ક્ષેત્રના વિવિધ ડિપ્લોમા, બેચલર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને માસ્ટર્સ પ્રોગ્રામ્સમાં જોડાઈને એડમિશન પ્રક્રિયા જલ્દી જ પૂર્ણ થવા જઈ રહી છે। કોલ 9978996944 ઓર વિઝિટ admission.guni.ac.in ટુ સિક્યોર યોર એડમિશન્સ ટુડે।
વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, આજે દિયોદર માર્કેટયાર્ડની ચૂંટણી માટેનું મતદાન હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ મતદાન કરવા માટે મતદાન કેન્દ્રો ઉપર પહોંચ્યા હતા અને સવારે 9 વાગે શરૂ થયેલી મતદાનની પ્રક્રિયા સાંજે 5 વાગ્યા સુધી ચાલી હતી. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે મતગણતરી હાથ ધરાનાર છે. દિયોદર માર્કેટયાર્ડની આજે ચૂંટણી યોજાઈ હતી. માર્કેટયાર્ડની 16 બેઠકો માટે અગાઉ 2 બેઠકો બિનહરીફ થતાં આજે 14 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદાન કરવા માટે વહેલી સવારથી જ ખેડૂતો અને વેપારીઓ પહોંચી ગયા હતા. આ ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે 20 ઉમેદવાર અને વેપારી વિભાગ માટેની 4 બેઠક માટે 8 ઉમેદવારો મેદાનમાં છે. એમ કુલ મળી 14 બેઠકો માટે 28 ઉમેદવારનું ભવિષ્ય 2189 મતદારોએ ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરશે, જેમાં માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન અને દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા તેમજ ઈશ્વરભાઈ તરકની પેનલ સામસામે હોવાથી બંને પેનલો પોતપોતાના તરફથી જીતની દાવેદારી રજૂ કરી રહ્યા છે. દિયોદર માર્કેટયાર્ડમાં કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા છેલ્લા 8 વર્ષથી દિયોદર માર્કેટયાર્ડના ચેરમેન છે, જેથી આ વખતે ફરીથી તેમની પેનલ જીતશે અને તેઓ ફરીથી ચેરમેન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો તેમની હરીફ પેનલના ઈશ્વરભાઈ તરક પણ પોતાની પેનલ આ વખતે જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. આજે દિયોદર માર્કેટ સમિતિની ચૂંટણી નું મતદાન ચાલુ છે. મતદાન 4 વેપારી અને 10 ખેડૂતો સામસામે પેનલમાં ચૂંટણી લડે છે. મને મારી પેનલ, મને 100% વિશ્વાસ છે કે જે મારી 100 કે 7 દાણો આખા મત વિસ્તારનો જે મારો પ્રવાસ, જે ગામડામાંથી મને આવકારો મળ્યો છે અને જે મારા તરફી લોકોની લાગણી હતી એના ઉપરથી સ્વતંત્ર મને એવું દેખાઈ આવે છે કે 4 વેપારી અને 10 ખેડૂત 14-14 મારી પેનલના ઉમેદવાર વિજેતા બનશે એવી 100% વિશ્વાસ છે. કારણ કે હું અત્યારે વર્તમાન પણ ચેરમેન છું ને હવે પણ બીજી વખત પણ હું ચેરમેન તરીકે મારી વરણી થાય મને 100% વિશ્વાસ છે. દિયોદર એપીએમસીની આ ચૂંટણી છે. મારી આગેવાની હેઠળ 14-14 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 14-14 ઉમેદવારો સંપૂર્ણ બહુમતીથી અમે જીતીએ છીએ અને ખેડૂત વિભાગમાં 1583માંથી 100મેના ઉમેદવારોને લગભગ 300થી વધારે વોટ, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 300થી વધારે વોટ મળતા નથી. મતદારો, વેપારી અને ખેડૂત તમામ મારી સાથે છે. ભૂતકાળમાં હું પણ ચેરમેન હતો અને ચાલુ ચેરમેન છે, એટલે પરિવર્તન, લોકો પરિવર્તન, સંપૂર્ણ પરિવર્તન પેનલ બનાવવા માટે મન મનાઈ લીધું છે. દિયોદર માર્કેટયાર્ડની ચૂંટણી માટે ખેડૂતો તેમજ વેપારીઓએ ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા સાંજ સુધી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી અને મતદાનની પ્રક્રિયા પૂરી થયા બાદ આવતીકાલે મતગણતરી યોજાનાર છે, ત્યારે આવતીકાલે નક્કી થશે કે મતદારો કોના માથા પર જીતનો સહેરો બાંધે છે. ધાનેરા તાલુકાના નેનાવા ગામે આવેલ દૂધમંડળીમાં મંગળવારની રાત્રે ચોરીનો નિષ્ફળ બનાવ સામે આવ્યો હતો, જેને લઈ નેનાવા દૂધમંડળીના મંત્રીએ ગતરોજ ધાનેરા પોલીસ મથકે પહોંચી ફરિયાદ દાખલ કરાવી હતી. ધાનેરા તાલુકાના નેનાવા ગામે 1 માસ દરમિયાન 3 જેટલા બનાવ ચોરીના સામે આવ્યા છે, જેને લઈ નેનાવા ગામના લોકો ચોરીના બનાવને લઈ ભારે રોષમાં છે. નેનાવા ગામમાં આવેલી દૂધમંડળીમાં 1 માસ અગાઉ પણ આ જ રીતે અજાણ્યો ઈસમ ડેરીમાં પ્રવેશી ઓફિસના ટેબલના ખાના તોડી રોકડ રકમની ચોરી કરી ગયો હતો. ત્યારબાદ નેનાવા ગામ નજીક આવેલા બનાસ કૃષિ બજારના શોપિંગની દુકાનના ગલ્લામાંથી પણ એક ઈસમે દુકાનદારની નજર ચૂકવી 27,000 રૂપિયાની ચોરી કરી હતી, જેમાં એક ઈસમને પકડી દુકાનદારે પોલીસના હવાલે કર્યો હતો. અને ત્રીજા બનાવમાં ગત મંગળવારની રાત્રે ફરી બીજી વાર સ્ત્રીના પોશાકમાં એક ઈસમ ડેરીના પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ખાના તોડ્યા બાદ એટીએમની મશીનને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ ત્રણેય ચોરીના બનાવ સીસી કેમેરામાં કેદ થઈ ગયા છે, જેમાં ગલ્લામાંથી ચોરી કરનાર ઈસમને પોલીસને સોંપવામાં પણ આવે છે, છતાં એક પણ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી નથી. ગત મોડી સાંજે નેનાવા દૂધ મંડળી ઉપર ડોગ સ્ક્વોડ પણ આવ્યું હતું, જોકે ચોરીના 20 કલાક જેટલા સમય બાદ ડોગ સ્ક્વોડ પણ બેનાનાવા ગામે આંટો મારી પરત ગયા હતા. 1 સાથે 3 જેટલા બનાવ બનતા નેનાવા ગામના લોકો ભારે ચિંતામાં છે. ત્રણેય બનાવ ના સીસીટીવી ફૂટેજ પણ અમે તમને બતાવી રહ્યા છીએ અને આરામપૂર્વક કોઈ ડર વગર ત્રણેય ઈસમો ચોરી કરવામાં સફળ રહે છે. જિલ્લાની શાખાઓ ચોરીના બનાવ અટકાવે અને જિલ્લાની સલામતી બરકરાર રાખે તેવી માંગ ઉઠી છે. ભાભર તાલુકાના ચેમ્બુવા ગામે ચોરી કરવા આવેલ ચોરને ગામ લોકોએ પકડી પાડ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં અસામાજિક તત્વોએ માથું ઊંચક્યું હોય તેમ અનેક ચોરીના બનાવો બની રહ્યા છે. ત્યારે કેટલાક કેસો પોલીસના ચોપડે નોંધાય છે તો કેટલાક ફક્ત અરજી લઈને આવેલ ફરિયાદીને સમજાવીને રવાના કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે રાત્રે ભાભર તાલુકામાં આવેલા ચેમ્બુવા ગામે અજાણ્યો ઈસમ મંદિરમાં ચોરી કરવા આવ્યો હતો. ત્યારે ઈસમ દ્વારા મંદિરની દાનપેટી તોડીને ચોરી કરતા ગામ લોકોએ તેને ઝડપી પાડ્યો હતો અને ચોરી કરેલ નાણાં પરત લઈ તેને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવે તો ભાભર વિસ્તારમાં થઈ રહેલી ચોરીનો ભેદ ખુલવાની શક્યતા છે. કોરોના મહામારી બાદ વધતી આર્થિક સંકળામણ અને ખાનગી શાળાઓની તોતિંગ ફીથી કંટાળી વાલીઓ હવે ખાનગી શાળા છોડી સરકારી શાળા તરફ વળ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 2,237થી વધુ બાળકોએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ આપ્યો છે, જેને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ ગર્વ અનુભવી રહી છે. કોરોના મહામારી વચ્ચે ધંધા રોજગાર ઠપ છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી મંદીનો માર પણ લોકો ઝીલી રહ્યા છે, જેની અસર બાળકોના શિક્ષણ ઉપર પણ દેખાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં આ વર્ષે 2,237 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે જિલ્લાના બે મુખ્ય શહેરો કે જેમાં ડીસામાં 305 અને પાલનપુરમાં 360 બાળકો ખાનગી શાળાનું શિક્ષણ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. ખાનગી શાળાઓની મોંઘીદાટ ફી અને અન્ય ખર્ચાઓના કારણે સામાન્ય વાલી પોતાના બાળકને ખાનગી શાળામાં ભણાવી શકે તેવી પરિસ્થિતિ નથી. ત્યારે બીજી તરફ સરકાર સરકારી શાળાઓમાં તમામ શિક્ષણ અને સુવિધાઓ મફત આપે છે. બાળકોના શિક્ષણથી લઈ બાળકોના પુસ્તક સુધીની વ્યવસ્થા સરકાર કરતી હોવાથી વાલીઓ સરકારી શાળામાં બાળકોને મોકલતા થયા છે. એટલે ખાસ કરીને છેલ્લા 5-1 વર્ષથી ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલ તરફ એક ટ્રેન્ડ વધ્યો છે. લાસ્ટ 2 વર્ષથી આપણે શિક્ષણ મંત્રી દ્વારા બનાસકાંઠા જિલ્લાના અંદર જે ખાનગી સ્કૂલમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ થયો એ સંદર્ભે આપણું જિલ્લાનું સન્માન પણ થયું છે. ચાલુ વર્ષે પણ લગભગ 2,237 જેટલા બાળકો એ ખાનગી શાળાઓ છોડી અને સરકારી શાળાના અંદર પ્રવેશ પામ્યા છે. અને હજુ પણ આજે પણ હું વિઝિટના અંદર હતો શિહોરી બાજુ, ત્યાં પણ આજે પણ બાળકો, ઘણા બધા બાળકો એ ખાનગી સ્કૂલોમાંથી સરકારી સ્કૂલોમાં દાખલ થઈ રહ્યા છે. ખાસ કરીને સરકારી શાળાઓના અંદર આપણે સરકાર તરફથી અત્યારે COVID-19 પરિસ્થિતિના અંદર હોમ લર્નિંગ માટેની સરસ કામગીરી થઈ રહી છે. સરકાર તરફથી યુટ્યુબ મારફતે, ડીડી ગિરનાર મારફતે અને અમારા લોકલ શિક્ષકો દ્વારા એ વર્ચ્યુઅલ ક્લાસરૂમથી બાળકોને સુંદર મજાનું શિક્ષણ કાર્ય આપી રહ્યા છે. અમુક જગ્યાએ તો પોતે ત્યાં ગાડી પોતાના ત્યાં આગળ સ્ટુડિયો બનાવીને પણ એ શિક્ષકો હોમ લર્નિંગ કરાવી રહ્યા છે. એ સંજોગોના અંદર ઘરે જઈને પણ એ માર્ગદર્શન આપી રહ્યા છે. આ બધા સંજોગોના અંદર વાલીઓ પોતે આકર્ષાઈ અને પછી સરકારી સ્કૂલો તરફ વળ્યા છે. એટલે ટોટલ આખા જિલ્લાના અંદર સૌથી વધુ પાલનપુર તાલુકાના અંદર 300 કરતાં વધુ બાળકો એ સરકારી સ્કૂલમાં જોડાયા છે અને ટોટલ આપણે 2,237 બાળકો અત્યાર સુધીના અંદર સરકારી સ્કૂલમાં જોડાયા છે. પહેલાં સરકારી શાળાના શિક્ષણને લઈને અનેક પ્રશ્નો હતા, પરંતુ પ્રવેશોત્સવ જેવા વિવિધ કાર્યક્રમના કારણે બાળકો સરકારી શાળામાં ભણતા થયા છે. ન માત્ર ગરીબ લોકો પરંતુ સરકારી કર્મચારીઓ પણ પોતાના બાળકને સરકારી શાળામાં અભ્યાસ કરાવી રહ્યા છે. વાલીઓનું કહેવું છે કે ખાનગી શાળાઓમાં શિક્ષણના નામે તગડી ફી વસૂલવામાં આવે છે, પરંતુ ગુણવત્તાસભર શિક્ષણ ત્યાં આપવામાં આવતું નથી. અહીંયા ખરેખર આજના જે COVID-19 ચાલી રહી છે એવા સમયની અંદર પ્રાઇવેટીકરણ જે શિક્ષણ છે એ શિક્ષણની અંદર જે પ્રાઇવેટ ટ્રસ્ટોની અંદર લોકોને આ મોંઘવારીમાં પોસાય તેમ નથી અને ખરેખર એ લોકો દ્વારા અવારનવાર ફીઓ ઉઘરાવવા માટે ફોક્સ પાડવામાં આવે છે અને એમના એ લોકો વાલીઓ ઉપર એટલું બધું દબાણ કરે છે કે જેથી કરીને આજે આ સમયની અંદર જ્યારે આ ચાલતો હોય મહામારીનો રોગ એવા સમયે ક્યાંથી ફી લાવી શકે લોકો? આજે એમના કારણે ધંધો રોજગાર કે એ પણ નથી. અને એક સમયે જ્યારે પ્રાથમિક શાળાની અંદર સારું એવું શિક્ષણ મળે છે, અદ્યતન શિક્ષણ મળે છે, ઓનલાઈન અહીંયા વિદ્યાર્થીઓને પણ સારું એક શિક્ષણ મળે છે, અહીંયા પ્રાથમિક શાળાની અંદર સારી એવી સુવિધા છે અને સારા એવા શિક્ષકો પણ છે, એના આચાર્ય હર્ષદભાઈ મેવાડા એ પણ સારું કામ કરી રહ્યા છે અને અહીંયા ગામની અંદર તો ખરેખર અમને પ્રાથમિકનું જે શિક્ષણ છે એ અદ્યતન શિક્ષણ લાગે છે અને જે આ પ્રાઇવેટીકરણનું જે શિક્ષણ છે એ આ જે મોંઘુદાટ શિક્ષણ છોડી અને અહીંયા અમે અત્યારે પ્રાઇવેટીકરણ છોડી અને પ્રાથમિક શાળાની અંદર અમારા વિદ્યાર્થીઓને ભણાવવા માટે અહીંયા અમે મૂકીએ છીએ અને આ શિક્ષણ જો ખરેખર અમને
આવી રીતે મોંઘું પડશે તો ખરેખર અમારે ન છૂટકે. અમારે જે આ પ્રાથમિક શાળાની અંદર જે શિક્ષણ છે એ અદ્યતન શિક્ષણ છે અને સારું શિક્ષણ અમને અનુકૂળ લાગે છે. મેં શરૂઆતથી મારો અભ્યાસ પ્રાઇવેટ સ્કૂલમાં કર્યો હતો અને એના અનુભવના આધારે કહું છું કે પ્રાઇવેટ સ્કૂલમાં જેટલી મોંઘી ફી હતી અને જે સુવિધાઓ હતી એના પ્રમાણમાં આ સ્કૂલની અંદર સુવિધાઓ વધુ છે અને આ સ્કૂલની અંદર એવું એજ્યુકેશન મળે છે કે જે પ્રાઇવેટ સ્કૂલમાં પણ નથી મળતું. ત્યાં મોંઘી ફી હતી અને અમને ખૂબ મોંઘું પડતું અને એજ્યુકેશન પણ એટલું નહોતું મળતું, પણ આ શાળાની અંદર મેં જ્યારે પ્રવેશ લીધો અને અભ્યાસ કર્યો. હું હાલ 9મા ધોરણમાં ભણું છું, પણ અત્યારે હું અનુભવના આધારે કહું છું કે આ સ્કૂલની જેવી સુવિધા કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં પણ ઉપલબ્ધ નહીં હોય. તમામ 27 સીસીટીવી કેમેરાથી સરકારી સ્કૂલના ખૂણે ખૂણે નજર રાખવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓ અહીંયા શાંતિપૂર્ણ અભ્યાસ કરે છે. અમારી શાળાની અંદર તમામ શિક્ષકો વિષય તજ્ઞના આધારે અમને ભણાવે છે. અમારી શાળાની અંદર અહીંયા 6 મલ્ટીમીડિયા રૂમ છે અને 2 મોટા રૂમ છે, જેની અંદર તાકી પ્રાર્થના સભા બેસીને અમે એજ્યુકેશન લઈ શકીએ. અને 6 મલ્ટીમીડિયા રૂમની અંદર શિક્ષક અમને ભણાવતા હોય અને અમે સામેથી એનિમેશન પણ બતાવવામાં આવે કે જેનાથી અમે પરીક્ષાની તૈયારી વધુમાં વધુ કરી શકીએ. સારી રીતે અહીં અમને અભ્યાસ કર્યો. અહીંયા કોમ્પ્યુટર લેબ છે. અહીંયા અમને રમતગમતની જુદી જુદી પ્રવૃત્તિઓ આપવામાં આવતી. આ શાળાની અંદર બહુ વ્યવસ્થિત કામ ચાલતું હતું. અમે તમામ શિક્ષકોનું આદર કરતા અને એ અમને એટલું સરસ ભણાવતા કે આની અંદર કોઈ જાતની કોઈ ફી નથી. ફી વગર એટલું સરસ એજ્યુકેશન આ પ્રાથમિક શાળામાં મળે છે જે મેં ક્યારેય પ્રાઇવેટ સ્કૂલમાં પણ અનુભવ કર્યો નથી. મારા પાછળ મારા મિત્રો, મારા બેન ભાઈ બધા અહીંયા અભ્યાસ કરે છે અને બધા બહુ ખુશ છે. આ સ્કૂલની અંદર એટલી સુવિધાઓ ઉપલબ્ધ છે અને આ શાળાની અંદર એક સરસ વસ્તુ એ કે એટલી સ્વચ્છતા છે. આ શાળાની અંદર કોઈ પણ વિદ્યાર્થી અહીંયા કોઈ જાતની ગંદકી કરતું નથી અને તમામ શાળાના નિયમ પાળતા મેં અહીંયા અભ્યાસ કર્યો અને હું બહુ ખુશ છું. માત્ર જાહેરાતો અને મોટા બિલ્ડિંગમાં ભણવાથી બાળકો મૂલ્ય આંકી શકતા નથી, જ્યારે સરકારી શાળામાં તજજ્ઞ શિક્ષકો દ્વારા થતા જીવન મૂલ્યોના સિંચનના કારણે બાળકોનું ઘડતર થાય છે. આર્થિક સંકળામણ અને વધતી મોંઘવારી પણ બાળકોને ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહી છે. અમારી ચડોતર પગાર કેન્દ્ર શાળાનું શિક્ષણ બહુ અમારી મતે અને ગામ લોકોની મતે બહુ ઊંચું છે. અમારા ચડોતર ગામની અંદર 3 સ્કૂલો આવેલી છે, સર્વનિકેતન વિદ્યાલય, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ચડોતર પગાર કેન્દ્ર શાળા. પરંતુ આ ચડોતરના શિક્ષકો તથા આચાર્યશ્રી બહુ ટેલેન્ટ છે. એક પણ બાળક હાલ COVID-19ની અંદર જો ઓનલાઈન શિક્ષણમાં એક પણ બાળક ના આવે તો અમને જાણ કરે છે, ફોન કરે છે વાલીને કે તેમ તમારું બાળક કેમ જોડાતું નથી. એટલે શિક્ષકો બહુ ટેલેન્ટ છે. અને આવી મોંઘવારીમાં સરકારશ્રી રજૂઆત કરી છતાં પણ પ્રાઇવેટ સ્કૂલવાળા ફીઓની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. સરકારનું કેવું માનતા નથી, સરકારને દબાણ લાવવા માટે છે. એટલે અમારી ચડોતર પગાર કેન્દ્ર શાળામાં દરેક સુવિધાઓ છે. ગામ લોકોના, ગ્રામ પંચાયતના સહભાગી થઈને અમારા શિક્ષકો તથા આચાર્યશ્રી એ સ્કૂલને હેન્ડલિંગ કરે છે, બાળકોને સારી રીતે ભણાવે છે. હું ચડોતર પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નોકરી કરું છું. આ વર્ષે પ્રાઇવેટ શાળામાંથી 16-17 બાળકોએ અમારી શાળાની અંદર પ્રવેશ લીધો છે. એનું કારણ એ છે કે પ્રાઇવેટ શાળાઓની અંદર ખૂબ જ ફીઓ લેવામાં આવે છે, જ્યારે સરકારી યોજના અંતર્ગત સરકારી શાળાની અંદર વિનામૂલ્યે ભણાવવામાં આવે છે, પુસ્તકો પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. અને પ્રાઇવેટ શાળાઓ કરતાં અત્યંત ભૌતિક સુવિધાઓ અમારી સરકારી શાળાની અંદર જોવા મળે છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત અમારી શાળામાં પ્રોજેક્ટર અને લેપટોપથી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. એ સિવાય સૌથી મોટા મલ્ટીમીડિયા હોલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાર્થના સભા દરમિયાન બાળકોને પ્રાર્થના, કવિતા, ઘડિયા ગાન અમે એના દ્વારા કરાવીએ છીએ. એ સિવાય શાળાની અંદર બગીચાની પણ સુવિધા છે, બાળકોની માટે પાણી પીવા માટે ટાંકાની સુવિધા છે. અને એ સિવાય ટેકનોલોજીથી સંપૂર્ણ સજ્જ અમારી શાળા છે. એના કારણે વાલીઓએ પ્રાઇવેટ શાળા કરતાં અમારી સરકારી શાળાને પસંદ કરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. કોરોનાએ લગાવ્યું શક્તિ અને ભક્તિના પર્વને ગ્રહણ. સરકારની ગાઈડલાઇનથી વેપારીઓ સહિત ખેલૈયાઓમાં પણ નિરાશા. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. દીતી હોન્ડા, તહેવારોનો રંગ, દીતી હોન્ડાને સંગ, એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, SP125, CD110, એક્સ બ્લેડ, CBR250 અને હોર્નેટ બાઇકનો
એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. હેમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. એમએસસી સીએ એન્ડ આઈટી MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. વેલ ઇક્વિપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ, વેલ રિસોર્સ્ડ લાઇબ્રેરી, અપડેટેડ કમ્પ્યુટર લેબ, ફુલ્લી વાઈફાઈ કેમ્પસ, ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, Hem Chandracharya, Uttar Gujarat University, Patan. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, નવરાત્રિના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભીરડીમાં ડેકોરેશનની આઇટમો તથા લાઇટિંગ સિરીઝોના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે કોરોના મહામારીના કારણે નવરાત્રિ યોજાવાની નથી અને તેની સીધી અસર નાના વેપારીઓ ઉપર જોવા મળી રહી છે. 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી નવરાત્રિ પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે ભીરડીના બજારો સાવ ફિક્કા જોવા મળ્યા હતા. તેની સીધી અસર નવરાત્રિમાં કરવામાં આવતા ડેકોરેશન અને લાઇટિંગના વેપારીઓ ઉપર પડી છે. ભીરડીમાં નવરાત્રિ માટેનો ડેકોરેશનનો સામાન વેચતા વેપારીઓ દ્વારા અગાઉથી ખરીદેલ મંડપ ડેકોરેશનનો સામાન અને મંદિરોમાં સજાવટ માટેનો સામાન દુકાનો ઉપર જોવા મળી રહ્યો છે, પરંતુ કોરોના મહામારીના કારણે બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ 2020ના વર્ષની શરૂઆતથી જ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ આતંક મચાવી રહ્યો છે. આગામી સમયમાં નવરાત્રિના તહેવાર શરૂ થઈ રહ્યા છે ત્યારે કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને લઈ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનને લઈ ખેલૈયાઓ નિરાશ છે, પરંતુ ડ્રેસ ભાડે આપનારા વેપારીઓની પણ ચિંતા વધી ગઈ છે. આ છે શૈલેષભાઈ ઠક્કર. શૈલેષભાઈ ઠક્કર ડીસામાં ફેન્સી ડ્રેસને ભાડે આપવાનો વ્યવસાય કરે છે. આમ તો તેમનો આ વ્યવસાય સામાજિક કે ધાર્મિક પ્રસંગો સાથે જોડાયેલો છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસના લીધે લગ્નની સિઝન પણ લોકડાઉનમાં નિષ્ફળ રહી હતી. શૈલેષભાઈ ઠક્કરે લગ્નસરાની સિઝન પહેલાં મોટી ખરીદી કરી હતી, પરંતુ તેમની લગ્નસરાની સિઝન નિષ્ફળ રહી હતી. ત્યારે નવરાત્રિના તહેવારની આશાએ બેઠેલા શૈલેષભાઈ માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈનની જાહેરાત પણ નિરાશા લઈને આવી છે. વર્તમાન સમયમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકાર દ્વારા ગરબાના આયોજન પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે અને તેની સીધી અસર અત્યારે આ વ્યવસાય પર જોવા મળી રહી છે. નવરાત્રિના 15 દિવસ પહેલાં ચણિયા ચોળી અને ફેન્સી ડ્રેસ માટેના બુકિંગ શરૂ થઈ જતા હતા, તે અત્યારે કોરોના વાયરસના લીધે પડી ભાગ્યા છે અને અત્યારે તેમની પાસે ગ્રાહકો પણ નથી આવી રહ્યા. ત્યારે સરકાર દ્વારા નવરાત્રિ જેવા ધાર્મિક તહેવારની ઉજવણી માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબા યોજવા સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે. આ વખતે નવરાત્રિની તૈયારી કરવાની હતી, ઘણા બધા ડ્રેસ પણ અમે તૈયાર કર્યા છે. અમને ખબર નથી કે નવરાત્રિ સુધી આ કોરોનાની મહામારી રહેશે, પણ સરકારની છેલ્લી ગાઈડલાઇન્સ લોકોના હૃદયને બે બે ટુકડા કરી નાખ્યા છે. શેરી ગરબાની છૂટ ના આપી,
ખાલી આરતી કરવાની છૂટ આપી. લોકોને ખૂબ દુઃખ છે. 2020 એ કપરી પરિસ્થિતિમાં જીવતા મંડપવાળા, ડેકોરેશનવાળા અને રસોયા, એ લોકોને એવું હતું કે ભાઈ કોરોનાની મહામારીમાં નવરાત્રી સુધી છૂટ થઈ જશે, પણ આ તો એના કરતાં ઉલટું થયું. નવરાત્રીની છૂટ ના આપી એટલે અમારા જેવા લાખો રૂપિયાના ડ્રેસો અહીંયા ભેગા કરી અને એનો સ્ટોક કરી અને અમે રોકાણ કર્યું છે, એનું પણ કોઈ બેનિફિટ મળવાનું નથી. સરકારશ્રીને એક વિનંતી છે કે આપ પણ મહારાજા કર્ણ બનો અને છૂટ આપો, અને દરેક ગરબાશેરી, નાની નાની ગરબાશેરીમાં પણ છૂટ આપી, 1.5-2 વાગ્યા સુધીની ગરબા રમાય એવી છૂટ આપી. મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીને મારી એક હૃદયની વિનંતી છે કે સરકાર મારી છે, હું સરકારનો છું, માટે તમે આ છૂટ આપો. જો છૂટ નહીં આપો તો અમને ખૂબ દુઃખ થશે, દીકરીઓને દુઃખ થશે. માટે આપને એક હૃદયથી વિનંતી છે, રૂપાણી સાહેબ, નીતિનભાઈ પટેલ, તમે અમને છૂટ આપો. કોરોના વાયરસના લીધે વેપારીઓ બેહાલ થઈ ગયા છે, તો મહિનાઓથી નવરાત્રીના તહેવારની રાહ જોઈ રહેલા ખેલૈયાઓમાં પણ નિરાશા છવાઈ ગઈ છે. અને ખેલૈયાઓ પણ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા નવરાત્રીના તહેવારમાં ગરબા રમવા માટે છૂટછાટ આપવામાં આવે, કે જેનાથી નવરાત્રીના તહેવારની ઉજવણી કરી શકાય. નવરાત્રી આવી રહી છે અને ગુજરાતમાં નવરાત્રીનું કેટલું મહત્ત્વ હોય છે એ તો બધાને ખબર જ હોય છે. બધા દર વખતે આનંદ ઉલ્લાસથી નવરાત્રી મનાવે છે, પણ આ વખતે કોરોનાની લીધે નવરાત્રી મનાવી શકે એવું છે નહીં. સરકારે પરમિશન પણ આપી નથી નવરાત્રી મનાવવાની, પણ સરકાર જો પરમિશન આપે તો સારું છે. અમારી તો તૈયારી આ વખતે પણ ચાલુ જ છે. જો છેલ્લે સુધી પણ સરકાર પરમિશન આપે શેરી ગરબાની, પણ અમે હર વખતે શૈલેષ અંકલને અહીંયાથી જ ડ્રેસ લઈએ છીએ. અમારું આખું ગ્રુપ અહીંયાથી ડ્રેસ લે છે, અને અહીંયા ઊભા રહેવાની પણ જગ્યા હોતી નથી. અને આ વખતે કોઈ છે નહીં કોરોનાને હિસાબથી, તો સરકાર જો આપે પરમિશન શેરી ગરબાની પણ, તો એમને વિનંતી છે મારી તરફથી, અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન અમે કરીશું. કોરોના વાયરસને પગલે તમામ ધંધા રોજગાર પડી ભાગ્યા છે, ત્યારે નવરાત્રીના તહેવારમાં ગરબાનું આયોજન રદ થતાં વેપારીઓની સાથે સાથે ખેલૈયાઓ પણ નિરાશ છે. ત્યારે સરકાર દ્વારા આગામી સમયમાં ગરબાને લઈ ગાઈડલાઇનમાં છૂટછાટ આપવામાં આવશે કે નહીં તે તો જોવું રહ્યું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં ફ્લાયઓવરની કામગીરી કરી રહેલી રચના કન્સ્ટ્રક્શન કંપનીને સરકારી બાબુના આશીર્વાદ. સરકારની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડનાર રચના કન્સ્ટ્રક્શન કંપનીને માત્ર 65 લાખનો દંડ કરી અધિકારીઓએ આપી ક્લીન ચીટ. દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આજે યોજાઈ ચૂંટણી. શિવાભાઈ ભુરિયા અને ઈશ્વરભાઈ તરક વચ્ચેના ચૂંટણી જંગનું આવતીકાલે આવશે પરિણામ. કોરોના વાયરસના લીધે જોવા મળ્યું વધુ એક પરિવર્તન. જિલ્લાના 2,237 બાળકોને વાલીઓએ આર્થિક સંકળામણ અને તોતિંગ ફીના પગલે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં અપાવ્યો પ્રવેશ. કોરોનાએ લગાવ્યું શક્તિ અને ભક્તિના પર્વને ગ્રહણ. સરકારની ગાઈડલાઇનથી વેપારીઓ સહિત ખેલૈયાઓમાં પણ નિરાશા. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.